આગળ વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય મોરચે ભારતથી પરાસ્ત પાકિસ્તાન ષડયંત્ર કરવાથી બાજ નથી આવતું. પાકિસ્તાનની જાસૂસી એજન્સી ભારતીય દૂતાવાસના અધિકારીઓ હનીટ્રેપમાં ફસાવી રહી છે. હનીટ્રેપમાં ફસાવ્યા બાદ અધિકારીઓ પાસેથી માહિતી કઢાવવામાં આવી રહી છે. જો કે હાલમાં આઈએસઆઈના આવા જ એક ષડયંત્રનો પર્દાફાશ થયો છે. તો શું છે સમગ્ર મામલો, આવો જોઈએ. ભારત વિરુદ્ધ પાકની હની ટ્રેપ, અધિકારીઓને હની ટ્રેપમાં ફસાવવાનું ષડયંત્ર. ગુપ્ત માહિતી કઢાવવાનો નવો માસ્ટર પ્લાન. ભારત વિરુદ્ધ પાકિસ્તાનના વધુ એક ષડયંત્રનો પર્દાફાશ થયો છે. ઇસ્લામાબાદ સ્થિત ભારતીય દૂતાવાસના અધિકારીઓને ફસાવવા માટે પાક જાસૂસી એજન્સી આઈએસઆઈ જાળ બિછાવી રહી છે. આ જાળ છે હની ટ્રેપની. આઈએસઆઈ હની ટ્રેપ મારફતે ભારતીય અધિકારીઓ પાસેથી સિક્રેટ માહિતી મેળવવા પ્રયાસ કરી રહી છે. ભારતીય દૂતાવાસના ત્રણ અધિકારીઓએ આ દાવો કર્યો છે. અધિકારીઓને પોતે ફસાયા હોવાનો અંદાજ આવી જતા તેમણે સંબંધિત સિનિયર્સને વાત કરતા મામલો બહાર આવ્યો છે. પાકિસ્તાનની આ કરતૂતો સામે આવી જતા આ ત્રણેય અધિકારીઓને પાછા બોલાવી લેવાયા છે. આ ત્રણેય ભારતીય હાઈ કમિશનના ભાષા વિભાગમાં કામ કરતા હતા, જેઓ ભારતથી જતી ગુપ્ત અને મહત્વની માહિતીનું ટ્રાન્સલેશન કરતા હતા. જો કે સમયસર આ ષડયંત્રનો પર્દાફાશ થઈ જતા વિદેશ મંત્રાલયે આ ત્રણેયને પાછા બોલાવી લીધા છે. પ્રાથમિક માહિતી પ્રમાણે સરકાર પણ માને છે કે આ અધિકારીઓ સાચું બોલી રહ્યા છે અને તેમણે કોઈ જ માહિતી આપી નથી. આ પહેલીવાર નથી જ્યારે પાકિસ્તાની એજન્સી આઈએસઆઈની હની ટ્રેપનો પર્દાફાશ થયો હોય. હજી થોડા સમય પહેલાં જ એરફોર્સના એક જવાનને પણ આઈએસઆઈ દ્વારા આવી જ હની ટ્રેપમાં ફસાવવામાં આવ્યો હતો. આ પૂર્વે 2010માં પણ આવો મામલો સામે આવ્યો હતો, જ્યારે હાઈ કમિશનના પ્રેસ ડિવિઝનમાં કામ કરનાર માધુરી ગુપ્તાની ધરપકડ કરાઈ હતી, જેણે કથિત રીતે આઈએસઆઈ એજન્ટને ગુપ્ત દસ્તાવેજો સોંપી દીધા હતા. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.